બધું કારણ છે, એના કારણો ઘણા બધા છે. એ લોકો બોલાવું તો મારી કઈક સુરક્ષા રહી, સેફટી રહી. એમને જો સમાધિ લઈ લે તો કઈ સેફટી નો રહી, ટાણે આવી જાય એટલે અમારું એ બગડે. અમારું મિશન છે ફળક જાય. શું હકીકત છે ને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે પીપળિયા ગામ છે, એ પીપળિયા ગામના કાંતિલાલ મુછડિયાનો વિડીયો છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે. અને એના આધારે એમણે વિડીયોમાં એવું કહી રહ્યા છે કે પોતે 28 નવેમ્બરના રોજ જીવતા સમાધિ લેવાના છે. ગઈકાલે જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને પોલીસની ટીમ એમના ગામમાં પીપળિયા ગામમાં જઈને એમનું નિવેદન લીધું છે. એમના દ્વારા જે પ્રાથમિક માહિતી મળી છે એમાં જે કાંતિલાલભાઈ મુછડિયા છે એમને ઘણા વર્ષો પહેલાં કૂતરું કરડેલું હતું અને એ વખતે અમે ખાસા બીમાર હતા. અને ત્યારબાદ એમના જે જામ દુધઈ ગામ છે ત્યાં નવઘણ દાદાની એક સમાધિ આવેલી છે અને નવઘણ દાદાની જે પૂજા કરતા હતા અને એના આશીર્વાદના કારણે એવું કૂતરું કરડ્યું હતું તે છતાં બચી ગયા હતા. અને જે તે સમયે એમનું એવું કહેવું છે કે હું મોટો થઈ જઉં અને મારો દીકરો પરણી જાય પછી નવઘણ દાદા જ્યારે મને કહેશે ત્યારે હું એમને સાથે સ્વર્ગેસી થઈશ. અને એમના દીકરાના મેરેજ થઈ ગયેલા છે અને હમણાં નવઘણ દાદા એમના સપનામાં આવે એવું એમનું કહેવું છે. અને 28 નવેમ્બરે જે નવઘણ દાદા છે એમને લેવા આવવાના છે એવું એમનું કહેવું છે. હાલના તબક્કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ગામના સરપંચ અને સાથે મળીને એમને સમજાવવાની કોશિશ કરી રહી છે, ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરશ્રી સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારી પણ એમના ગામમાં સરપંચની રૂબરૂમાં જઈને એમની સમજાવટ કરશે. અને એમનું જે પ્રાથમિક નિવેદન અમે પોલીસ સ્ટેશનમાં લીધેલું છે, પોલીસે લીધેલું છે, એમાં તેઓ હાલના તબક્કે 28 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારનું કોઈ પગલું ભરવાના નથી. અને આત્મવિલોપન બાબતે કહેવું અથવા તો આત્મવિલોપન બાબતે અરજી કરવી એ બાબત ગેરકાયદેસર છે અને એ અનુસંધાને પણ કોઈપણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. હાલના તબક્કે અમારો આશય એ જ રહેશે કે જે કાંતિલાલભાઈ છે એ આવું કોઈપણ પ્રકારનું પગલું આવનારા દિવસોમાં ભરે નહીં. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, ઉચ્ચ અધિકારી એમના નિવાસસ્થાને જઈને એમને સમજાવશે. એમના ફેમિલી મેમ્બર્સનો પણ એવો જ આગ્રહ છે કે આ પ્રકારનું કોઈ પગલું એમને ભરે નહીં. એમના ફેમિલી મેમ્બર્સ પણ એમને સમજાવી રહ્યા છે અને જરૂર જણાશે અને એમના ફેમિલીના જો ઈચ્છા હશે તો એમની એમની મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવવા માટેની અમે તજવીજ હાથ ધરીશું. સ્થિતિ છે એનું કાયદાકીય મૂલ્યાંકન શું કરી શકાય? હાલના તબક્કે જો કહું તો કોઈપણ વ્યક્તિ જ્યારે પણ આત્મવિલોપન કરવાની ચીમકી કે એવું કંઈ આપે છે તો એના વિરુદ્ધ ડેફિનેટલી કાયદેસર અટકાયતી પગલાં લઈ શકાય છે. અને જરૂર જણાય તો એ કોઈપણ વ્યક્તિ જે આ પ્રકારનું પગલું ભરવાની કોશિશ કરે તો એ વ્યક્તિને કાયદેસર અટકાયતી પગલાં લઈને જિલ્લા મામલતદાર પાસે રહીને એના બોન્ડ લેવડાવી શકાય. અને તે છતાં એ વ્યક્તિ આવું કોઈ અટકાયતું પગલું ભરે તો એના બોન્ડ કેન્સલ કરાવીને એને જ્યુડિશિયલ કસ્ટડી, એને જેલમાં પણ મોકલી શકવાની શકવાના પાવર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને છે. સર, ખાસ કરીને નિવેદન જે લેવામાં આવ્યું છે એમાં એણે શું લખાયું છે? જે નિવેદન એમનું આપેલું છે પોલીસને એમાં એમણે ક્લિયરલી એવું જ લખ્યું છે કે નવઘણ દાદાના આશીર્વાદના કારણે એમણે બચી ગયા છે અને ઘણા વર્ષો પછી હવે એમનું ફેમિલી સેટ થઈ ગયું છે એટલે નવઘણ દાદાએ એમને હુકમ કર્યો છે કે હવે 28 નવેમ્બરે તું મારી પાસે આવી જા. અને નિવેદનમાં એમણે પોતે પણ કહી રહ્યા છે કે 28 તારીખ સુધી એમણે આવું કોઈ પણ પ્રકારનું પગલું ભરવાના નથી. નિવેદનમાં એમને એવું કહેવાનું છે કે 28 તારીખ સુધી એવું કોઈ પણ પગલું લેવાનું નથી. અમારી સમક્ષ એમણે 28 તારીખે આત્મવિલોપન કરશે એવું કોઈ પણ પ્રકારનું નિવેદન લખાવ્યું. સમાધિ લેવાના એવું લખાવ્યું છે? સમાધિ લેવાના છે એવું પણ એમને લખાવ્યું નથી નિવેદન. સમાધિ લેવાનું છે પરંતુ આપ પણ કદાચ જોયું હશે કે 2-3 જગ્યાએ એમને જે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા છે એમાં ઘણી જગ્યાએ એમણે એવું પણ કહી રહ્યા છે કે હું બેઠા બેઠા જ મારો દેહ ત્યાગ કરીશ,
ઓટોમેટિક મારો દેહ ત્યાગ થઈ જાય, નેચરલ કોર્સમાં મારી ડેથ થશે. અને ઘણી બધી જગ્યાએ અમે સ્ટેટમેન્ટમાં એવું આપી રહ્યા છે, પોતે કોઈ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર સમાધિ લેશે. એટલે અમારી પૂરતી નજર પોલીસ તંત્રની, વહીવટી તંત્રની આવનારા દિવસોમાં એમની ઉપર રહેશે. અને અમારો અચૂક પ્રયત્ન રહેશે કે અમારી જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને ગામના લોકો, એમના ફેમિલી મેમ્બરના લોકો, એમને સમજાવટ કરીને કોઈપણ પ્રકારનું નેચરલ કોર્સ સિવાય કોઈપણ પ્રકારનું આત્મવિલોપનનું કે એવું પગલું 28 મહિના ભરે એ પ્રમાણે. સર, ટૂંકમાં આજથી 28 તારીખ સુધી, 28 તારીખના દિવસે એ સમાધિને લઈ એવું નિવેદનમાં એણે કીધું છે. અત્યારે હાલના તબક્કે એમણે 28 તારીખ સુધી કોઈપણ પ્રકારનું અઘટિત પગલું નથી ભરવાના એવું નિવેદન આપેલું છે. અને પ્રાથમિક જે પોલીસે પૂછપરછ કરી એમાં તો એમણે પોતે નેચરલ કોર્સમાં કુદરતી રીતે દેહ ત્યાગ કરશે એવું એમણે જણાવ્યું છે. સર, કોઈને સમજાવટના પ્રયત્નો કઈ રીતે હાજર છે? ખાસ કરીને અંધશ્રદ્ધા છે તે એક ફેલાવાનો થઈ રહ્યું છે, કારણ કે એક અંધશ્રદ્ધાનો મામલો છે, તો તેને લઈને જાગૃત કેવી રીતે કરશે? હાલના તબક્કે મેં આપને કહ્યું પ્રમાણે કે ગામના લોકો, એમના જે તે જે જામદુધઈ ગામમાં જે નવઘણ દાદાનું એમનું જે મંદિર કે છે, ત્યાંના જે પૂજારી કે ત્યાંના જે લોકો છે એમને પણ અહીંયા બોલાવવામાં આવશે. અને એમના દ્વારા પણ આ નવઘણ દાદા તરફથી જે પણ એ ભગવાનમાં એ જે માને છે, એમના દ્વારા આવું કોઈપણ પ્રકારની ડિમાન્ડ કોઈની લાઈફની કરવામાં આવતી નથી. અને એમના દ્વારા પણ સમજાવવામાં આવશે પૂજારી દ્વારા કે ભાઈ આ પ્રકારની કોઈપણ વસ્તુ મંદિરમાં આશીર્વાદ સ્વરૂપે એટલે એમણે બચી ગયા છે એ બાબતે એમના તરફથી કોઈ એવી એક્સપેક્ટેશન લાઈફની કોઈ નવઘણ જે મંદિર છે એ તરફથી નથી. એ ઉપરાંત ફેમિલી મેમ્બર્સ પણ એ જ રીતે કહી રહ્યા છે કે 3 બાળકોના પિતા છે, તો ફેમિલી મેમ્બર્સ તરફથી પણ એવી રિક્વેસ્ટ છે કે આવું પ્રકારનું પગલું ના ભરે. અને મેં કહ્યું એ પ્રમાણે જરૂર જણાશે અને ફેમિલી મેમ્બર રેડી થશે તો એમની ટ્રીટમેન્ટ પણ, સાયકેટ્રિક ટ્રીટમેન્ટ, માનસિક, જો કદાચ એવું લાગશે ફેમિલી તરફથી કે એમને માનસિક ટ્રીટમેન્ટની જરૂર છે તો એ પણ કરાવવામાં આવશે. સર, એક હિન્દી શોર્ટ.